એટલે હવે પછીનો વિડીયો પણ આ સમઅપૂર્ણાંકનો જ છે, પણ જરા જુદી રીતે સમજાયો છે ચિત્ર દ્વારા, કે તમે પાછું આપણે ચિત્રમાંથી બનાવીએ ત્યારે ચિત્ર પાછા સરખા હોવા જોઈએ, ત્યારે બે ચિત્રની સરખામણી કરીએ ત્યારે. એટલે જો આ જુદી જુદી જાતના ઘણા આકાર છે, એમાં આકૃતિ છે એમાં, એટલે એક એકના છેદમાં ત્રણ અને બરાબર બેના છેદમાં છ, એ બે સરખા થાય પણ પાછી બે આકૃતિ સરખી હોવી જોઈએ એમ. યા એટલે જો આ ડાબી બાજુ છે એક તૃતીયાંશ છે અને જમણી બાજુ આ છ સરખા ભાગ છે અને છ માંથી બે આ બે છે એ કલર કરેલા છે, એટલે બે સરખા છે પણ એટલે આખી જ આખે આખું જ આકૃતિ છે ને એ બે નું માપ પ્રમાણ સરખું હોવું જોઈએ એમ. એટલે ભાગ ભલે ત્રણ કર્યા કે છ કર્યા, એટલે જો એને જે કલર કરેલો છે એને તમે બે ભાગ કરશો તો પેલામાં જે બે છે એવડા બરોબર સરખા થશે. એટલે આમાં એક તૃતીયાંશ બરાબર બે ના છેદમાં છ થાય એ બરોબર આ ચિત્રમાં એ તમને દેખાય છે, સમજાય છે. એટલે એટલે એક તૃતીયાંશ ડાબી બાજુ અને બે છષ્ટાંશ જમણી બાજુ બે એક જ બરોબર એક્ઝેક્ટલી સેમ એક જ માપના છે એ થાય. જો હવે એના પછીનું નીચેનું ચિત્ર છે એના ત્રીજા ભાગનું, એટલે એક તૃતીયાંશ છે કલર કરેલો અને એની જમણી બાજુ છે પેન્ટા એટલે સેક્ટાગોન એના છ ભાગ છે અને એમાંથી બે કરેલા છે એટલે બે ના છેદમાંથી છ, એટલે બે એક તૃતીયાંશ બરાબર બે છષ્ટાંશ થાય બરાબર ને. પણ જો પહેલા પણ એ જે કલરો ભાગ બે સરખો ના કહેવાય, કારણ કે એક તૃતીયાંશ ને બે છષ્ટાંશ એક સરખા થાય, પણ જે આ ષટકોણ છે એ પેલા કરતા મોટો છે, જે પેલો છે એટલે મોટું છે, એટલે એને બે ની સરખામણી ના કરાય, એટલે એકના છેદમાં ત્રણ બરાબર બે છષ્ટાંશ થાય. એટલે એમાં એટલે એનો જે કલર કરેલો ભાગ છે એ મોટો છે, એટલે એટલે આ રીતે આ બે એક જ છે એમ ના કહેવાય, કારણ કે બે નું માપ સરખું નથી. હવે એની નીચેનું ચિત્ર છે એમાં આ ડાબી બાજુ એક તૃતીયાંશ છે અને બીજી બાજુ જમણી બાજુ બે છષ્ટાંશ છે, પણ છતાંય બે સર્કલ સરખા માપના નથી એટલે બે જવાબ સરખો ના કહેવાય. એટલે આ જરા વિચિત્ર આપણે પતંગાકાર છે એને એના છ ના છેદમાં આઠ ડાબી બાજુ છે અને જમણી બાજુ ચિત્ર છે એમાં ત્રણ ના છેદમાં ચાર કરેલા છે, એટલે ગણિતની રીતે એ બે સરખું છે કે છ ને છ ના છેદમાં આઠ બરાબર ત્રણ ના છેદમાં ચાર થાય, કારણ કે બે ને તમે બે એ ભાગો તો આવે. પણ એટલે છ ના છેદમાં આઠ એ બરાબર ગણિતની રીતે ત્રણ છેદમાં ચાર સરખું છે, પણ એ આકૃતિ સરખા માપની હોવી જોઈએ, બે આકૃતિ સરખી નથી, બે પતંગોની સાઈઝ જુદી, એટલા માટે એ બે એક સરખા છે એમ ના કહેવાય. એટલે ભલે સરખા ભાગ પડ્યા હોય પણ તો જો માપ સરખા ના હોય તો ના કહેવાય. જો આ જરા વિચિત્ર આકૃતિ છે પણ બે નો આકાર આકૃતિ સરખી જ છે. જો જો આઠ ભાગ છે અને એમાં છ એટલે સેક્શન એના કલર કર્યા છે અને જમણી બાજુ છે એમાં એના ચાર ભાગ કર્યા છે અને ત્રણ કલર કર્યા છે, પણ આ બે બે સરખા છે પણ સાઈઝ એ બે, જો બે આકૃતિ પણ નું ક્ષેત્રફળ સરખું જ છે કુલ.
એટલે આવી રીતે એનું આકૃતિનું ક્ષેત્રફળ પણ બધું સરખું હોવું જોઈએ. અને પછી ખાના તમે જો ગમે એટલા 6 કરો કે 8 કરો 12 કરો ગમે તે કરો, એ જુદી વાત છે. એટલે જો હવે આ બે સરખા જ છે. એટલે જો હવે એટલે જો આ ડાવડા છે પણ સરખા જ થશે જે. જો લાલ લાલ કર્યું એ લાલ ને પેલું વાદળી પેલા કર્યું વાદળી અને આ ત્રીજું એ જે પર્પલ કર્યું એટલે જો પર્પલ. એટલે આ રીતે તમને ખાલી ખાના બધા વિચિત્ર છે એટલે તમને બરોબર આમ બે સરખા જ છે એમ ના ખબર પડતી હોય તો આ બેને કલર કરી દીધા. એટલે ડાબી બાજુ ડબલ છે ખાના ને પેલી બાજુ એના કરતા અડધા છે પણ છતાંય વિસ્તાર એનો સરખો થાય. એટલે આ રીતે તમને જરા અઘરા અઘરા આકૃતિઓ અટપટી આકૃતિ દોરી અને એને વસ્તુ સમજાવી, પણ ખાસ તો એ સમજાવી કે બંને બાજુ બંનેના સાઈઝ સરખી હોવી જોઈએ. જો ભલે ખાના સરખા થાય પણ જો સાઈઝ બેની આકૃતિ બે સરખી ના હોય તો એનો સમ અપૂર્ણાંક ન કહેવાય.